ચલો વિદ્યાર્થી મિત્રો, વધારાના સ્વાધ્યાયના છેલ્લા બે દાખલા આપણે રહી ગયેલા હતા, આજે આપણે એને પૂરા કરી દઈએ. મિત્ર, આ સિવાય મારા જેડબલઈ નીટની પરીક્ષાની શોર્ટ ટ્રીકો ચેપ્ટર 1ની સમજાવવાનો છું. નેક્સ્ટ લેક્ચરની અંદર એ પણ હું સમજાવી દઈશ, અને રવિવારે આપણે એક MCQનો નાનકડો ટેસ્ટ પણ લેવાનો થશે, તો એની તૈયારી પણ તમે રાખજો. ચલો મિત્ર, સ્વાધ્યાયનો 33મો દાખલો. મિત્ર, એની અંદર રકમમાં શું કીધેલું છે બોર્ડ ઉપર દેખાય જ છે. એમ દળનો માઇનસ ક્યુ વિદ્યુત ભારનો એક કણ છે. એ કણ બે વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચે VX વેગથી દાખલ કરવાનો છે. જો ભાઈ ધ્યાનથી જુઓ, માની લો મિત્ર, આ બે વિદ્યુત ભારિત પ્લેટો મેં લઈ લીધી, વિદ્યુત ભારિત પ્લેટો. કોઈ કે વિદ્યુત ભારિતમાં સાહેબ આ ધન અહીંયા દર્શાવી દીધા છે અને અહીંયા ઋણ દર્શાવી દીધા છે. હવે જો માની લો પ્લેટની લંબાઈ L આપણને રકમમાં કહી દીધી, એ લંબાઈની પ્લેટની વાત કરેલી છે. હવે અહીંયા મિત્ર, માની લો આપણો આ કણ કે જેનું દળ M છે અને એનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ છે, આ કણ કેટલા વેગથી અંદર દાખલ થયો? VX વેગથી દાખલ થયો. રકમમાં કહી દીધેલું છે કેટલા વેગથી બકા દાખલ થાય, VX વેગથી. હવે ધ્યાનથી સમજો ભાઈ. હવે તમને મિત્ર એમ કીધેલું છે, ભાઈ આ પ્લેટની વચ્ચે સમાન ક્ષેત્ર છે. જો આ પોઝિટિવથી આમ નેગેટિવ તરફ આમ લાઈનો દોરો બકા, તો બધી સમાંતર આવશે. તો કહેવાનો મતલબ મિત્ર, અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે બે પ્લેટની વચ્ચે, પોઝિટિવથી નેગેટિવ તરફ. ઓકે, હવે પ્લેટની દૂરના છેડે કણનું વિચલન, બકા પ્લેટની દૂરના છેડે એટલે આ દૂરનો છેડો કહેવાય, તો અહીંયા કણનું વિચલન. કોઈ કહેશે કણનું વિચલન, ધ્યાનથી જો ભાઈ, બકા કેવો વિદ્યુત ભાર છે? ઋણ. કઈ બાજુ ખસશે? ધન બાજુ આકર્ષાય, ધન પ્લેટ તરફ. તો આ વિદ્યુત ભાર આમ ગતિ કરતો કરતો, માની લો મિત્ર, ધન પ્લેટ બાજુ આકર્ષાય. આમ છે, જો ઉપર બકા પ્લેટ કઈ હતી, ધન, એ બાજુ આકર્ષાય છે. તો કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ આમાં વિચલન કઈ રીતનું, વિચલન કઈ રીતનું? તો ધ્યાન આપો, માની લો કણનો ખરેખર ગતિપથ આ છે. આ ગતિપથ આમ સીધો એક્સ અક્ષની દિશામાં, આ કઈ દિશા બકા કહી દઉં હું, એક્સ દિશા કહી દઉં. તો આ કણ એક્સ અક્ષ ઉપર જે ખરેખર ગતિ કરતો હતો, એનાથી આટલું વિચલન થયો, આટલું ખસી ગયો. એ ખસી ગયો એટલે આપણે એને આપણે વિચલન કહી દઈએ. તો મારે વિચલન કયું બકા શોધવાનું હોય? હવે થોડું સમજી લઈએ મિત્ર. વિદ્યુત ભારિત કણ આ વિદ્યુત ક્ષેત્રમાં આમ આકર્ષાયો, આ બસ ધન પ્લેટ તરફ બકા શું થયો, આ કણ આકર્ષાયો. તો હું પહેલો શબ્દ લખી દઉં કે માઇનસ ક્યુ જે કણ હતો ને, વિદ્યુત ભાર ધરાવતો કણ, એના ઉપર લાગતું પહેલા મિત્ર અમારે બળ શોધવું છે. તો કોઈ વિદ્યાર્થી કહે સાહેબ બળ બરાબર તો વિદ્યુત ક્ષેત્રમાં કયું લખાય બકા? EQ. કયું બળ લખાશે? F બરાબર EQ, એકદમ સિમ્પલ. હા, પણ મિત્ર કણનું દળ પણ છે, અને જો દળ હશે ને તો આ એફ બરાબર મિત્ર હું શું લખી દઉં, દળના કારણે લાગતું બળ, એફ બરાબર MA. આ EQ તો હતું જ. તો ભાઈ આ કણમાં ઉદ્ભવતો પ્રવેગ, આ કણ કેટલા પ્રવેગથી ગતિ કરશે? તો EQ/M. આ મિત્ર મને પ્રવેગ મળી ગયો. હા, હવે થોડું સમજવાનું. માની લો કે આપણો જે કણ છે ને બકા, આટલાથી ગતિ કરે ને એક્સ દિશામાં કેટલું અંતર કાપે છે? L અંતર કાપે. એક્સ દિશામાં કેટલું અંતર કાપશે મિત્ર? L જેટલું, પ્લેટની લંબાઈ જેટલું. તો L અંતર કાપવા માટે લાગતો સમય, ચલો ભાઈ આ L અંતર કાપવા માટે લાગતો સમય હું લખી દઉં છું. ચલો ભાઈ, કણને L અંતર અથવા તો L લંબાઈ કાપવા માટે લાગતો સમય,
લાગતો સમય શું? ચલો મિત્ર, સમય બરાબર આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સમય બરાબર અંતર ભાગ્યા વેગ. ચલો એક્સ દિશામાં એને કેટલું અંતર કાપેલું છે બકા? એલ જેટલું. તો ચલો એક્સ દિશાનું અંતર એલ, અને એક્સ દિશાનો વેગ કયો છે? જો બકા, એક્સ દિશામાં વેગ તો કયો હતો? વી એક્સ. તો મિત્ર મેં આ લખી દીધો વી એક્સ. તો આ મિત્ર મન મળી ગયું એલ લંબાઈ, એલ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય. કેટલાથી કેટલા સુધી? આટલાથી આટલા સુધી જવા માટે લાગતો સમય. પણ ભાઈ મારે વાય અક્ષ, વાય દિશામાં, એક્સ નહીં, આ વાય દિશામાં વિચલન કેટલું એ મારે શોધવાનું છે. વાય દિશાનું વિચલન શોધવાનું કીધેલું છે. તો ચલો બકા ધ્યાનથી સમજજે, અહીંયા સમજવા બકા, આ વેગ કઈ અક્ષ ઉપરનો કહેવાય? તો તમે જાણી શકો છો કે આ તો સાહેબ એક્સ અક્ષ ઉપરનો વેગ હતો. કોઈ કહેશે સાહેબ અહીંયા વાય અક્ષ ઉપરનો કોઈ વેગ હશે? વાય અક્ષ ઉપર તો સાહેબ વેગ ક્યો થયો? આ તો વેગ એક્સ અક્ષ ઉપરનો. તો વાય અક્ષનો અહીંયા પ્રારંભિક વેગ કેટલો કહેવાશે? ઝીરો. તો લખાઈ દો અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ચલો બગા એ સમીકરણ એટલે ડી બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર. પણ આ કઈ અક્ષ ઉપર? વાય અક્ષ પર. વાય અક્ષની વાત કરું. તો ચલો બકા વાય અક્ષ ઉપર એનું કેટલું વિચલન થયું? જો વાય ઊભી લાઈન ઉપર તેનું વિચલન કેટલું? વાય. તો આ ડીની જગ્યાએ આપણું વાય અક્ષ ઉપરનું વિચલન વાય. આ પદ અગત્યનું. કોઈ કહેશે સાહેબ વાય અક્ષનો પ્રારંભિક વેગ તને અહીંયા સમજાયો, અહીંયા કોઈ પ્રારંભિક વેગ ખરો વાય અક્ષ ઉપર? તો અહીંયા વાય અક્ષનો પ્રારંભિક વેગ વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ કેવો બનાવવાનો? ઝીરો. તો અહીંયા વાય અક્ષનો પ્રારંભિક વેગ ઝીરો લખી દીધો. પ્રવેગ તો બકા આપણે શોધી દીધો એ ક્યુ અપોન એમ. ચલો લખાઈ દો પ્રવેગ કયો બકા? એ ક્યુ બાય એમ. જો બધું અચળ રહેશે, સમાન વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભારનું મૂલ્ય અચળ અને દળે અચળ, આ તો આખું પદ અચળ. અને ટી, ટી જો બકા આપણે શોધી દીધો હતો. કયું મિત્ર? એલ અપોન વી એક્સ, અને એનો કયું પદ? સ્ક્વેર. ચલો બગા હવે એનું સાદુરૂપ આલવાનું થશે. તો લખાઈ દેશો કયું પદ આવશે? ઈ ક્યુ એલ સ્ક્વેર. ઈ ક્યુ આ એલનો મિત્ર વર્ગ થઈ જશે એલ સ્ક્વેર. ચલો નીચે કયું પદ આવશે? ટુ એમ, અને આ વી એક્સનો વર્ગ. હે સાહેબ આ તો આપણે શું કરવાનું હતું? શોધવાનું જ હતું. જો હવે આર્યું પદ શોધવાનું કીધેલું હતું. એટલે પહેલાં મિત્ર મેં તને શું કીધું? પ્રવેગ અચળ રહેશે, એક્સ અને વાય અક્ષ ઉપર પ્રવેગ કેવો રહેશે? અચળ રહેશે. અને બીજું સમય, આટલું અંતર કાપવા માટે લાગતો સમય. તો એ સમય શોધી દીધો. અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રારંભિક વેગ વાય અક્ષનો કેવો લેવાનો થશે? ઝીરો. અહીંયા વાય અક્ષ ઉપર કોઈ પ્રારંભિક વેગ નથી એટલે એ પદ ઝીરો લઈ લીધું. પ્રવેગે ખબર, સમયે ખબર, બંનેની કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું. દાખલો સહેલો છે. ચલો એના ઉપરથી મિત્ર અમાર સ્વાધ્યાયનો 34મો દાખલો. ચલો બકા સ્વાધ્યાયનો 34મો દાખલો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જોઈ લો. હા સાહેબ રકમની અંદર તો કંઈક આવું કીધેલું છે, 33 દાખલાની અંદર. એટલે આગળની આકૃતિની કંઈક ચર્ચા કરેલી છે. આગળની આકૃતિ કેવી હતી? તો આ રીતની પ્લેટ હતી અને અહીંયાથી પેલો કણ ગતિ કરી આમ જયો હતો. હા આટલાથી આટલું વિચલન બકા કેટલું બન્યું હતું? વાય જેટલું વિચલન બન્યું હતું. હવે જો તો અહીંયા એનો પ્રારંભિક વેગ જો મિત્ર વી એક્સ આપી દીધો. ચલો બકા પ્રારંભિક વેગ વી એક્સ લખી દઈએ. કેટલો આપી દીધો? 2×10^6 મીટર પર સેકન્ડ આપી દીધો પ્રારંભિક વેગ. હા 0.5 સેન્ટીમીટરનું અંતરની પ્લેટ વચ્ચે
બકા આટલાથી ગતિ શરૂ કરે આટલા સુધી જાય તો લગભગ આ બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું એટલે વાય, જો 0.5 સેન્ટીમીટરના અંતરની પ્લેટની વચ્ચે, તો કહેવાનો મતલબ વાય અંતર આપી દીધું 0.5 સેન્ટીમીટર. હવે 0.5 સેન્ટીમીટર બકા એનો મતલબ શું? તો આપણે આવું ના લખી શકીએ, 5 × સેન્ટીમીટર એટલે -2 અને આ 0.1, અરે 0.1 ખસ્યો ને બકા આટલા એક, એટલે ટોટલ કેટલા થઈ જશે? -3 મીટર. ઓકે, હજી આગળ જુઓ. ચલો બકા, સમાન વિદ્યુત ક્ષેત્ર પણ આપી દીધું, ઈ કેટલું હાલી દીધું? 9.1 × 10^2 ન્યૂટન પર કુલમ આપી દીધું. અને હવે બીજું, ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? બકા ઋણ વિદ્યુત ભાર હતો એટલે માની લો ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એટલે દળ કયું લખાશે? એમ. ચલો બકા, ઇલેક્ટ્રોનની વાત એટલે દળ કયું લખી દઉં? તો 9.1 × 10^-31. 9.1 × 10^-31 કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાય? તો અહીંયાથી ગતિ શરૂ કરી હતી, માની લો અહીંયા અથડાયો, તો આટલાથી આટલું અંતર એટલે આપણે શું કહેતા હતા? એલ. કેટલું ગતિ અહીંયાથી શરૂ કરી, ઉપરની પ્લેટના આટલો અથડાયો, તો કહેવાનો મતલબ આટલાથી આ પ્લેટ આટલો સુધી કેટલું અંતર ધરાવ એ મિત્ર મારે શોધવાનું. તો હા, ચલો મિત્ર, એલ શોધવાનું કીધેલું. તો આ તો મિત્ર આગળના દાખલાનું સૂત્ર આવી જશે. ચલો બકા, આગળના દાખલાનું સૂત્ર કયું હતું? તો ધ્યાનથી જો, જો મિત્ર, મેં છેલ્લા આવું એક સૂત્ર લખ્યું હતું, વાય બરાબર ક્યુ ઈ એલ સ્ક્વેર. નીચે કયું પદ આવ્યું હતું? 2mvx² પણ આપણે એમની જગ્યાએ કયું પદ? એમી લખી દેવાનું થશે, કારણ કે ઇલેક્ટ્રોન છે બકા, એટલે એમી લખી દીધું. આની અંદર મારે શોધવાનું એલ છે, તો ચલો હવે લખાઈ દો સાહેબ, એલ સ્ક્વેર ને કરતા બનાવી દઈએ, તો આખું પદ આ બાજુ આવશે એટલે 2yme vx² અને નીચે કયું પદ આવી જશે બકા? ક્યુ ઈ અથવા ઈ ક્યુ. જો બકા, આ એલ સ્ક્વેર ને કરતા બનાવી દીધા મેં, તો આ રીતનું સ્ટેપ થઈ ગયું. બસ હવે એની અંદર કિંમતો મૂકવાની છે. ચલો બકા, બધા અહીંયા જોવો ભાઈ, એલ સ્ક્વેર શોધવાનો છે. ચલો સૌથી પહેલા 2, જો બકા વાય આપ્યો, વાય આવી ગયો 5 × 10^-3 એમી. જો ભાઈ એમી ઇલેક્ટ્રોનનું દળ, સોરી નીચે ઇલેક્ટ્રોનનું દળ એટલે 9.1 × 10^-31 વીએક્સ નો વર્ગ. જો ભાઈ આર્યો એટલે આનો વર્ગ લખાવેલો ડાયરેક્ટ, એનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને 10^6 નો વર્ગ એટલે 10^12. 4 × 10 મિત્ર કેટલા થઈ જશે? 12. ચલો નીચે ક્યુ ઈ, ક્યુ એટલે વિદ્યુત ભાર. કોનો? ઇલેક્ટ્રોનની વાત થાય છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10^-19. અને છેલ્લું પદ વિદ્યુત ક્ષેત્ર જોવા રહ્યું, 9.1 × 10^2. તો વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10^2. જો તમે આનું સાદું રૂપ આપો તો એલ સ્ક્વેર બરાબર 2.5 × 10^-4 થશે. જોજો સાદું રૂપ આપજો મિત્ર, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી તમારે સાદું રૂપ આપવાનું, તો સમથિંગ આટલો જવાબ આવશે. વર્ગમૂળ લઈ લો, તો 2.5 નું વર્ગમૂળ 1.58 × 10^-2 આટલા મીટર, તો સેન્ટીમીટરમાં 1.58 આટલા મીટર એટલે શું લખાય? સેન્ટીમીટર. આ મિત્ર મને એલ મળી ગયું, એટલે કે અહીંયાથી ગતિ શરૂ કરી ઇલેક્ટ્રોન અહીંયા અથડાયો તો કેટલું અંતર કાપ્યું? 1.58 સેન્ટીમીટર અંતર કાપી અથડાય છે.
દાખલો સહેલો જ હતો, ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી. એટલે મિત્ર, 34મો દાખલો પૂરો. આ સાથે આપણે આ ચેપ્ટરમાં ચેપ્ટર અહીંયા મિત્ર મેં પૂરું કરી દીધું. અમુક વિદ્યાર્થીઓ અધ વચ્ચેથી જોડાયેલા છે, એ વિદ્યાર્થીઓ આગળના મારા વિડીયો જોતા રહો, સમજતા રહો. મેં ચેપ્ટરની દરેકે દરેક બાબતો તમારી સમક્ષ રજૂ કરી દીધી છે. બધા દાખલાઓ પણ મિત્ર આપણે ઉદાહરણ સ્વાધ્યાય બધા દાખલાઓ મિત્ર મેં સમજાવી દીધેલા છે. બે ત્રણ વખત વિડીયો જોઈને એને સમજવાનો પ્રયત્ન કરો. હજી પણ મિત્ર આ કોરોનાની અસર ચાલુ છે, એટલે મારું સેકન્ડ ચેપ્ટર જે શરૂ કરવાનું થશે એ પણ અત્યારે આપણે આ જ રીતે કરવાનું રહેશે. જેટલું કામ આપણે અહીંયા વિડીયો દ્વારા કરીએ છીએ એટલું પાછળથી આપણને થોડો ફાયદો થશે.